અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ઉદઘાટન. પોલીસ કમિશનર સહિત શહેરના તમામ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા. લાંબા સમય બાદ પોલીસ સ્ટેશન માટે આ જગ્યા ફાળવવામાં આવી છે. અગાઉ અનેક જગ્યાઓ પર પોલીસ સ્ટેશન બનાવીને તોડી પડાયા હતા. સોલા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાંથી થયું હતું વિભાજન. બંને પોલીસ સ્ટેશનનો 40-50% સ્ટાફ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફાળવાયો છે. શહેરમાં વધતા ક્રાઇમ અને તેની એફિશિયન્સી જોઈને હાલ આજે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરને એક નવી ભેટ આપી છે અને ઘાટલોડિયા વિસ્તારમાં, બોડકદેવ વિસ્તારમાં પોલીસ સ્ટેશન અહીં આજે જ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ જે પોલીસ સ્ટેશન છે પોતાના અદ્યતન સુવિધાઓ સાથે હાલ સજ્જ છે. અલગ અલગ સર્વેલન્સથી માંડીને તમામ જે સુવિધાઓ છે એ અહીં ઊભી કરવામાં આવી છે. હાલ આપણે જે સ્પેસિફિક જે જગ્યાએ ઉપસ્થિત છીએ એ નાર્કોટિક્સ વિભાગની સાથે સાથે જે સાયબર ક્રાઇમ છે એને ડામવા માટે જે તંત્ર છે અહીં સજ્જ, તમામ જે તૈયારીઓ સાથે પરિપૂર્ણ હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. આ સાથે ડ્રોનની મદદથી પણ જે ક્રાઇમ છે એની સામે ઘટાડો આવે એ પ્રકારની જે વ્યવસ્થા છે અહીં ઊભી કરવામાં આવી છે. સિસ્ટમ હાલ આપ જે જોઈ રહ્યા છો એના ઉપરથી જે પણ સાયબર ક્રાઇમમાં જે પણ કોઈ પણ જે ઘટિત ઘટના હોય તેને અહીં સર્ચ કરવામાં આવશે. તો અહીંથી એને લઈને શું રિસ્પોન્સ છે સાયબર ક્રાઇમ ઉપર એને લઈને અહીં આંકડાઓ મળી શકે અને આ તમામ જે સુવિધાઓ છે એની સાથે અહીં સજ્જ જોવા મળી રહી છે. હાલ આપ એ બીજા દ્રશ્યો પણ જોઈ શકો છો કે જ્યાં ડ્રોન અહીં મૂકવામાં આવ્યું છે, કારણ કે ડ્રોનથી પણ જે પણ ક્રાઇમને અટકાવવા માટે જે પણ કામગીરી અહીં કરવાની થશે એ આ માધ્યમથી જ કરવામાં આવશે અને તમામ જે વ્યવસ્થાઓ છે તેની સાથે હાલ અહીં તંત્ર સજ્જ અને પોલીસનું જે સ્ટેશન છે એ હાલ અહીં સજ્જ અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આનું ઉદઘાટન કર્યું છે. કેમેરામેન શૈલેષ મકડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.